तो कच्छना मुंद्रा थी वडाला जतो मार्ग बंद थयो। शेलुणी गामनी पासे पापड़ी धोवाई जता मार्ग बंद करवामां आव्यो छे। गतरातीना भारी वरसादने कारणे नदीना पाणी मार्ग पर फरी वळ्या हता। रस्तो बंद थता आ विस्तारना जे लोको छे तेमने हालाकी पड़ी रही छे। पापड़ी धोवाई जता मार्गने बंद करवानो जे निर्णय करवामां आव्यो छे। नदीना पाणी मार्ग पर फरी वळ्या हता जेने कारणे ते रस्तो बंद थयो हतो ने जेने कारणे आसपासना जे विस्तारोना लोको छे तेमने हालाकी पड़ी रही छे। लूणी गामनी पासे पापड़ी धोवाई गई थी जेने कारणे आ मार्ग बंद थयो हतो। भारे वरसादने कारणे आ दृश्य सर्जाया हता। तरफ कच्छना केटलाक तालुकामां रात्रिथी वरसादी माहोल जोवा मळ्यो छे। मुंद्रामां सवारे 6-8 दरमियान 1.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। હાલ માંડવી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ડેમો તળાવોમાં નવા નીર આવ્યા તો મુંદ્રાના સમાખોગામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ગામના રસ્તા ઉપર પાણી ફરી વળ્યા। ગાંધીધામમાં 70 mm વરસાદ નોંધાયો છે। તો આ તરફ વાત કરીએ કચ્છના માંડવીની, માંડવીનું દુર્ગાપુર પાણી પાણી થયું છે। ગત રાત્રિથી ભારે વરસાદ વરસ્યો છે। ગામના નદી નાળા ભારે વરસાદના પગલે છલકાઈ ગયા તો ગામના સીમડામાં પણ પાણી ભરાઈ આવ્યા છે। तो जी रीते कही कच्छ में भारी वरसाद कारण जो प्रकार की स्थिति निर्माण थम्यू है। बहुत विगत साथ अमरा संवाददाता मेहुल जोड़े चुक्या है कच्छ से। मेहुल जी रीते बात करिए कच्छ में भारी वरसाद कारण क्या रोड रस्ताओ बंद थे, वाहन चालकों की हालाकी पड़ी रही है, अत्यारे के स्थिति है त्या? हाँ जी, चौक्स की बात करिए तो गत रात्रि ज कच्छना केटलाक तालुकाओ है त्या वरसादी माहौल जाम्यो हतो। छेल्ला 24 कलाकना जो वरसादी आंकड़ानी जो बात करिए तो मुंद्रा में 4 ઇંચ जेटलो वरसाद पड्यो हतो। मांडवी छे तेमां 1.5 ઇંચ जेटलो वरसाद पड्यो हतो। तो अबड़ासा में 3 ઇંચ जेटलो वरसाद छे ते खाबक्यो हतो। चौक्स की बात करिए तो भारे वरसाद कारण लोग ने छे ते हालाकी वेठवानो वारो आव्यो हतो। मुंद्राना जो समागोगानी वात करिए तो समागोगा में रस्ता उपर पाणी भराई जता एसटी बस छे ते बंद थई गई हती अने लोको छे ते नीचे उतरी अने धक्का मारवा माटे आव्या हता। एटले चौक्सथी के क्यांक ने क्यांक मुसाफरो ने पण हालाकीनो सामनो करवो पड्यो हतो। तो मांडवीनी जो वात करिए तो मांडवीना केटलाक खेतरोमां छे जे दाड़मना पाक ऊभा पाकमां छे ते नुकसानी थई हती, कारण के समग्र खेतर छे तेनामां पाणी फरी वळ्या हता। जेने लईने खेडूतोने भारे नुकसानीनो वेठवानो वारो आव्यो हतो। तो मुंद्राની જો વાત કરીએ તો મુંદ્રામાં કેટલીક જગ્યાએ પાપડી ધોવાના કારણે રસ્તાઓ છે તે પણ હાલ બંધ હાલતમાં જોવા મળ્યા હતા। જી બિલકુલ, અહીં વાત કરી શકાય કચ્છના એવા હજુ કયા કયા વિસ્તારો છે જ્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કે હજુ પણ સંભાવના જોવા મળી રહી છે વરસાદની? ચોક્કસથી વાત કરીએ તો જે માંડવી મુંદ્રા વિસ્તાર છે તે કાંઠાળ વિસ્તાર છે અને હવામાન વિભાગ દ્વારા છે તે ત્યાં કને વરસાદની ભારે આગાહી કરવામાં આવી છે। ચોક્કસથી વાત કરીએ તો માંડવીનું જે દુર્ગાપુર ગામ આવેલું છે ત્યાં પણ સમગ્ર ગામ છે તે પાણી પાણી થઈ ગયું છે। જે સીમાડાઓ છે ત્યાં સમગ્ર સીમાડાઓમાં પણ પાણી ફરી વળ્યા છે। ચોક્કસથી હાલ વરસાદે જે રીતે વિરામ લીધો છે પરંતુ હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। બિલકુલ, જેમ આપે જણાવ્યું કે દુર્ગાપુર ગામ જે પાણી પાણી થઈ ચૂકે છે, અત્યારે આ ગામની સ્થિતિ કેવી જોવા મળી રહી છે? ગામમાં જે પાણી ભરાઈ ગયું હતું કોઈ પ્રકારની કાર્યવાહી જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે અત્યારે? હા જી, ચોક્કસથી વાત કરીએ તો હાલ વરસાદે જે રીતે વિરામ લીધો છે એટલે પાણી ધીરે ધીરે ઓસરી રહ્યા છે, પરંતુ જે વહીવટીતંત્ર છે તેની બાદ નજર છે આના ઉપર। કોઈ પણ પરિસ્થિતિ તો તંત્ર દ્વારા છે તે રાહતની કામગીરી તુરંત જ કરવામાં આવશે, એટલે ચોક્કસથી કચ્છનું તંત્ર છે તે હાલ એલર્ટ છે, પરંતુ હાલ એવી કોઈ સ્થિતિ છે તે સામે નથી આવી। જી બિલકુલ, જે રીતે દુર્ગાપુર ગામમાં જે પાણી ભરાઈ ગયા છે, શું પહેલા પણ આવું બની ચૂક્યું છે? લગભગ કેટલા વખતથી આવી સ્થિતિનો સામનો ગામના લોકો કરી રહ્યા છે? વાત કરીએ તો માંડવી તાલુકાના અમુક જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં કને જે ધોધમાર વરસાદ વરસતો હોય છે તેના બાદ છે તે પાણી ભરાવવાની સમસ્યા છે તે સર્જાતી હોય છે। તો ગામના જે સીમાડાઓ આવેલા છે ત્યાં કને પણ પાણી ફરી વળતા હોય છે, પરંતુ જે વરસાદ વિરામ બાદ છે તે ધીરે ધીરે પાણી છે તે ઓસરી જતા હોય છે અને જે ખેડૂતો છે તેને થોડું ઘણું નુકસાન થતું હોય છે। જે બિલકુલ આભાર આપણે મારી સાથે જોડાવા બદલ, માહિતી આપવા બદલ। તો કચ્છમાં જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે, કચ્છના માંડવીમાં દુર્ગાપુર ગામ જે પાણી પાણી થયું છે, આ ગામમાં પાણી ફરી વળ્યા છે, નદી નાળા ભારે વરસાદથી છલકાયા છે।
तो अविरत वरसी रहेला वरसादने पगले खंभाळिया जामनगर हाईवे पर लालपुर चौकड़ी पासे पाणी भराई आव्या छे। आ पाणी भराता जामनगर तरफथी द्वारका जता वाहन चालको मुश्केलीमां मुकाया छे। पाणी भरावाने कारणे आसपासना विस्तारोनी दुकानोमां पण पाणी घुसी आव्या हता। छेल्ला 24 कलाकमां खंभाळियामां 5 इंच जेटलो वरसाद नोंधायो छे। વધુ વિગત સાથે દ્વારકાથી અમારા સંવાદદાતા મુકુંદ જોડાઈ ચૂક્યા છે। મુકુંદ, જે પ્રકારે વાત કરી દ્વારકામાં વરસાદ બાદ જે સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે, બજારોમાં પાણી ઘૂસી ગયા છે, લોકોના ઘરો જે લોકોના જે ઘરોમાં છે દુકાનોમાં પાણી ઘૂસી આવ્યા છે, અત્યારે કેવી સ્થિતિ જોવા મળી રહી છે દ્વારકા ખાતે? द्वारका जिल्लामां सतत 4 दिवसथी अविरत वरसादना कारणे अनेक विस्तारोमां पाणी भरावानी समस्या पण सामे आवी छे। द्वारका जिल्लाना खंभाळिया तालुकाना मुख्य मथक छे, कलेक्टर कचेरी छे, तेनी पासे पाणी भरावानी समस्या सामे आवी छे। कलेक्टर कचेरीनी बाजूमां जे दुकानो छे तेमां पण पाणी भरावानी समस्या सामे आवी छे। दुकानो तेमज आसपासना जे मुख्य मार्ग छे, जे प्रकारे બિલકુલ, જે પ્રકારે આપ અત્યારે ત્યાં ઉભા છો ત્યાં પણ જોવા મળી રહ્યું છે જે પ્રકારે પાણી ત્યાં ભરાઈ ગયું છે, અવર જવર કરતા લોકો છે, કેવી હાલાકી પડી રહી છે તે લોકોને, અને સાથે જ અત્યારે કોઈ કામગીરી કરવામાં આવી રહી છે આ પાણીને હટાવવા માટે? બાકીની દુકાન વાળા ડ્રાઈવર બિચારાનું આખું પાણી દુકાન થી ભરાઈ ગયું છે અને છેલ્લા 4 દિવસ છે નાનો માણસ છે બિચારો વેપાર કરી નથી શકતો। કેવી પરિસ્થિતિ છે, કેટલો વરસાદ થયો અને કેટલું નુકસાન દુકાનમાં કોઈ માલસામાન પડો અને જે વાહનો છે તમારે જે રસ્તો છે એમાં કેવી પરિસ્થિતિ? વાહનો બધા બિચારા હેરાન થાય છે, કોઈ પડી જાય છે અને અમારે ઊભા કરી દવાખાને પણ લઈ જવા પડે છે અને આજુબાજુની દુકાનવાળાને બધાની દુકાનમાં પાણી આવે છે। જે બને જલ્દી થાય એવું સમસ્યા હલ કરો, છેલ્લા 1 વર્ષથી આ જ પ્રોબ્લેમ દર વર્ષે થાય છે। જી બિલકુલ, જે પ્રકારે દુકાનદારો કહે છે કે જે સ્થાનિક લોકો છે વાહન ચાલકો છે તેઓને મળવાની પણ ઘટના સામે આવી છે, જે દુકાનદારો છે તેને હોસ્પિટલાઇઝ પણ કરવામાં આવ્યા છે। અમુક વાહન ચાલકો જે પાણીમાંથી પસાર થતા હોય છે ત્યારે દુકાનદારો તેમને પસાર કરવામાં અમુક વાહનોને ધક્કા મારવાની પણ પરિસ્થિતિ સામે આવી છે। બિલકુલ, આભાર આપનો જાણકારી આપવા બદલ। તો જે પ્રકારે દ્વારકામાં દ્રશ્યો સર્જાયા છે, બજારોમાં પાણી જે ફરી વળ્યા છે, દુકાનો ને રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે, લોકોના દુકાનોમાં પણ પાણી ફરી વળ્યા છે તેવા દ્રશ્યો સર્જાયા। તો આ તરફ વલસાડ